जय हिंद विद्यार्थी मित्रों, जय हिंद ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत है। तो आप स्टैंडर्ड 12th बायोलॉजी अंदर आप प्रीवियस लेक्चर में शू स्टडी करेलू थूँ तो कि सुकोष केन्द्रीय कोष की अंदर प्रत्यांकन केवी रीते थाय बराबर। अने आपणे जोयुं हतुं के सुकोष केन्द्रीय कोष में केवा आपणे जनीनों जोवा मळे छे तो कि विभाजित जनीनों के जेनी अंदर एक्जोन अने इंट्रोन बंने होय छे। अने आपणे जोईए छे के सौ प्रथम जे आरएनए बने छे, आरएनए पॉलिमरेज 2 उत्सेचक द्वारा जे सौ प्रथम बनतो आरएनए छे एने आपणे एचएनआरएनए कहीए छे। अने एचएनआरएनए माथी घणी बधी प्रक्रियाओ थाय छे जेम के कैपिंग पछी आरएनए स्प्लिसिंग्स अने टेलिंग बराबर। तो कि आ प्रक्रियाओं ने अंते छेल्ले आपने शूँ मळे छे तो कि सरस मजानो एक्जोन धरावतो एमआरएनए के जेनी अंदर प्रोटीन संश्लेषण माटेनी माहिती होय छे। हवे विद्यार्थी मित्रों आपणे जोईए कि एमआरएनए तो आपणे बनावी दीधा बराबर। अने एमआरएनए पर चोक्कस जे डीएनए पर जे सांकेतिक श्रृंखला में जे कोडिंग क्रम हशे ए ज एमआरएनए पर आपणे कोडिंग क्रम जोवा मळेला हता। विद्यार्थी मित्रों हवे ए समझवू जरूरी छे कि ए कोडिंग क्रम पर आपणा कोषनी अंदर जे एमिनो एसिड रहेला होय छे तो ए एमिनो एसिड ए कोडिंग क्रम मुजब गोठवाय छे। तो सौप्रथम आपणे ए समझवू जरूरी छे કે આ એમઆરએનએ ઉપર આવતા કોડિંગ ક્રમ કઈ રીતે ગોઠવાયેલા હોય છે। આપણે સામાન્ય રીતે જોઈએ કે આપણા પ્રત્યેક કોષની અંદર તો કે 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ જોવા મળે છે અને આ 20 પ્રકારના જે એમિનો એસિડ છે એ કોઈ ભી પ્રોટીનની રચના કરે છે। તો કે એમ જ આડાવળા નથી જોડાઈ જતા તો કે એમ ડીએનએ પાસેથી જે એમઆરએનએ માહિતી લે છે અને એ માહિતીના આધારે આ એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં ગોઠવાય છે બરોબર। અને ચોક્કસ ક્રમમાં જ્યારે ગોઠવાય છે ત્યારે ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનતું હોય છે। હવે આપણે બધાને ખબર છે કે આપણે સિકલ સેલ એનેમિયા ભણેલા હતા તો કે બીટા શૃંખલામાં 6ઠા નંબરના કાર્બન ઉપર એક એમિનો એસિડનું રૂપાંતરણ થઈ જતું હતું તો ભી આખું જે હિમોગ્લોબિન પ્રોટીનની જે આખી શૃંખલા છે એ બરોબર બનતી ના હતી, એનું રાસાયણિક જે બંધારણ હતું એની અંદર ફેરફાર થઈ જતો હતો બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે ખાસ એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે દરેક પ્રોટીન માટે એનો જે એમિનો એસિડનો ક્રમ છે એ ચોક્કસ હોય છે, એટલે કે પહેલા નંબર ઉપર કયો એમિનો એસિડ જોડાવો, બીજા નંબર ઉપર કયો એમિનો એસિડ જોડાવો, આ જે ક્રમ છે એ ચોક્કસ હોય છે। અને આ ક્રમની માહિતી ક્યાં હોય છે તો કે એમઆરએનએ ઉપર, અને એમઆરએનએ ઉપર ક્યાંથી આવી તો કે ડીએનએ પરથી। તો સૌપ્રથમ અહીંયા એ સમજવાનું છે કે ડીએનએ જે માહિતી આપેલી છે, જે જનીન સંકેતો આપેલા છે, તો એમઆરએનએ ઉપર એ જનીન સંકેતો ક્યાં છે અને ક્યાં જનીન સંકેતોને આધારે કેવા પ્રકારના એમિનો એસિડ જોડાય છે તો આપણે સૌપ્રથમ અહીંયા સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો જનીન સંકેતો। શું સમજવાનું છે? જનીન સંકેતો। તો આપણો સરસ મજાનો ટોપિક છે જનીન સંકેત। વિદ્યાર્થી મિત્રો આ જે જનીન સંકેત છે એ સૌપ્રથમ આપણને જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે આપેલા છે। ખાસ ધ્યાન આવજો વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે। કયા વૈજ્ઞાનિક છે? જ્યોર્જ ગેમોવ। અને હકીકતમાં જે જ્યોર્જ ગેમોવ છે એ ભૌતિક શાસ્ત્રી હતા બરોબર છે। એણે આપણને જે જીનેટિક્સની અંદર જે એમઆરએનએ ઉપરના જે જનીન સંકેત છે એ આપણને સમજાવેલા હતા। વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોઈએ કે સૌપ્રથમ શું જોઈએ કે ડીએનએની અંદર બેઝ જોડની સંખ્યા કેટલી છે તો કે ટોટલ 4 છે, એટલે કે ડીએનએની અંદર નાઇટ્રોજન બેઝ 4 છે, એડેનિન, થાઇમિન, ગુઆનિન અને સાઇટોસિન ઓકે। પરંતુ તમે કોષની અંદર જુઓ તો કે કોષની અંદર આપણને 20 પ્રકારના, ખાસ ધ્યાન આપજો, 20 પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે। તો તમે એક વખત ધ્યાનથી વિચારો કે ચલો એક નાઇટ્રોજન બેઝ એ એક એમિનો એસિડનું જો સંકેતન કરતો હોય, એક નાઇટ્રોજન બેઝ એક એમિનો એસિડનું જો સંકેતન કરતો હોય તો 4 નાઇટ્રોજન બેઝ 20 એમિનો એસિડનું સંકેતન કરવા માટે પૂરતા નથી। એટલા માટે એમઆરએનએ ઉપર જે જનીન સંકેત છે એ એક અક્ષરમાં હશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો। ચલો હવે તમે એ વિચારો કે ધારો કે આ જે છે એ બે અક્ષરમાં હોય, ધારો કે આ પ્રકારે હોય કે એ ટી જી સી, આ પ્રકારે જો જનીન સંકેત હોય તો ભી તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમે જોવા જાઓ તો આપણી પાસે ટોટલ 4 નાઇટ્રોજન બેઝ છે, તો એના આધારે
चार नो स्क्वेर आपणे करीए तो आपणी पाछे 16 संकेत बने, केटला बने 16 संकेत बने। તમે વિચાર કરો આપણી પાસે ચાર નાઇટ્રોજન બેઝ છે અને તમે એવું વિચારો કે જનીન સંકેત બે અક્ષરોના બનેલા હોય તો ભી આપણે જોવા જઈએ તો બે અક્ષરોના બનેલા જનીન સંકેતો ટોટલ 16 બને, પરંતુ એમિનો એસિડ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 20। તો કે આ 16 સંકેત છે એ 20 એમિનો એસિડને સંકેત કરવા માટે પૂરતા નથી। ત્યારે જ્યોર્જ ગેમો નામના સરસ મજાના વૈજ્ઞાનિકે આપણને ત્રિઅક્ષરીય જનીન સંકેત આપેલા છે। કે આપેલા છે? ત્રિઅક્ષરીય જનીન સંકેત। અને ત્રિઅક્ષરીય જનીન સંકેતમાં શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે જે એમઆરએનએ ઉપરનો જનીન સંકેત છે એ ત્રિઅક્ષરીય હોય છે, એટલે કે ધારો કે એ ટી જી, બરોબર? તો કે હકીકતમાં તમે જોવા જાઓ એમઆરએનએ ઉપર તો કઈ રીતે આવે છે? તો કે એ યુ જી, બરોબર? કારણ કે ટી ની જગ્યાએ શું હોય છે એમઆરએનએ ઉપર? યુરેસિલ હોય છે। તો જ્યારે એમઆરએનએ ઉપર ધારો કે આ ત્રિઅક્ષરીય સંકેત આવે છે તો આ ત્રણ અક્ષરનો બનેલો સંકેત એ કોઈ એક એમિનો એસિડનું સંકેતન કરતો હોય। કેટલા એમિનો એસિડનું સંકેતન કરતો હોય? એક એમિનો એસિડનું। હવે તમે જોવા જાઓ, તમે એવું વિચારો કે એમઆરએનએ ઉપર ત્રણ અક્ષરનો સંકેત બને છે તો આપણી પાસે ટોટલ કેટલા સંકેતો થાય? તો કે ઓબ્વિયસલી તમે 4×4×4 કરો તો કે આપણી પાસે ટોટલ સંકેતો હશે 64। કેટલા સંકેતો હશે? 64। એટલે કે ત્રિઅક્ષરીય સંકેતો ટોટલ 64 બને છે। કેટલા બને છે? 64। અને આ 64 જે ત્રિઅક્ષરીય સંકેત છે એ 20 અલગ અલગ પ્રકારના જે એમિનો એસિડ છે એનું સંકેતન કરવા માટે પૂરતા છે। એટલા માટે આપણને જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે ત્રિઅક્ષરીય જનીન સંકેત આપેલા છે। કે આપેલા છે? ત્રિઅક્ષરીય જનીન સંકેત। એટલે કે આવો કોઈ ત્રણ જે નાઇટ્રોજન બેઝ જોડાઈને આવો જે જનીન સંકેત બને છે તો આવો ત્રણ અક્ષરનો જે જનીન સંકેત છે એ કોઈ એક એમિનો એસિડનું સંકેત કરતો હોય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ખાસ ધ્યાન આપો। તો સૌપ્રથમ આપણને જનીન સંકેતની અંદર જ્યોર્જ ગેમો નામના જે વૈજ્ઞાનિક છે એણે આપણને સમજાવ્યું કે એમઆરએનએ ઉપર જે જનીન સંકેત આવે છે એ ત્રિઅક્ષરીય છે, એટલે કે ત્રણ અક્ષરના બનેલા છે। ઓકે, ચલો એની પછીના જે વૈજ્ઞાનિકો છે તો સરસ મજાનું નામ છે હરગોવિંદ ખોરાના, એક ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે હરગોવિંદ ખોરાના। એણે શું કર્યું છે? તો કે ખાસ ધ્યાન આપો કે નિશ્ચિત બેઝના જોડાણવાળા આરએનએના અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, પોતે જાતે એક આરએનએનો અણુનું જે સંશ્લેષણની આખી જે રાસાયણિક પ્રક્રિયા છે એની આખી શોધ કરી હતી। એટલે કે આરએનએનો જે અણુ છે, બરોબર, એની અંદર ચોક્કસ નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય છે, તો આ જે નાઇટ્રોજન બેઝ જે જોડાયેલા હોય છે એ આખી જે રાસાયણિક પ્રક્રિયા છે એની તમે હરગોવિંદ ખોરાનાએ શોધ કરી હતી। એટલે કે આરએનએનો સંશ્લેષણ, એટલે કે નવો એક આરએનએનો અણુ બનાવેલો હતો, બરોબર છે? ચલો હરગોવિંદ ખોરાનાનું આ જે કાર્ય છે તમે નીટની અંદર ડિટેલિંગમાં જોશો, પણ તો અત્યારે યાદ રાખો કે આરએનએના સંશ્લેષણ માટેની જે રાસાયણિક પ્રક્રિયા છે એમની શોધ કોણે કરેલી છે? તો કે હરગોવિંદ ખોરાના, બરોબર? ચલો તો આ જે શોધ છે, એટલે કે આરએનએના અણુનું સંશ્લેષણ કેવી રીતે થાય છે એની જે રાસાયણિક પ્રક્રિયાની જે આખી શોધ કરી એ ખૂબ જ મહત્વની શોધ હતી, અને કોણે કરેલી છે? હરગોવિંદ ખોરાના, જો કે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે, બધાને નામ યાદ રહી જશે। ઓકે, ચલો હવે જોઈએ કે આ જે રાસાયણિક પ્રક્રિયાની જે શોધ કરી કે આરએનએનું અણુનું સંશ્લેષણ કેવી રીતે થાય છે એ શોધ માર્શેલ નિરેનબર્ગ નામના જે વૈજ્ઞાનિક છે એની માટે ખૂબ ઉપયોગી હતી। કારણ કે માર્શેલ નિરેનબર્ગ નામના જે વૈજ્ઞાનિક છે એમણે પ્રોટીન સંશ્લેષણ માટે કોષમુક્ત પ્રણાલી, એટલે કે સેલ ફ્રી સિસ્ટમ એણે બનાવેલી હતી। આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન સંશ્લેષણ આપણા કોષની અંદર થાય, પરંતુ માર્શેલ નિરેનબર્ગે શું કરેલું છે? તો કે કોઈ માધ્યમની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કરાવી અને પ્રોટીન સંશ્લેષણ કરાવેલું છે। તો આ જે સિસ્ટમ છે, એટલે કે કોષની બહાર પ્રોટીન સંશ્લેષણ કરાવવું, આ જે સિસ્ટમ છે એને કોષ મુક્ત પ્રણાલી, પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી અથવા તો સેલ ફ્રી સિસ્ટમ કહીએ છીએ। શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કોષ મુક્ત પ્રણાલી અથવા તો સેલ ફ્રી સિસ્ટમ। તો કે
हरगोविंद खोरानाए आरएनएना अणुना संश्लेषणनी जे रासायणिक प्रक्रियानी शोध करी ए शोध मार्शल निरेनबर्ग नामना वैज्ञानिकने खूब ज उपयोगी हती कारण के एमणे प्रोटीन संश्लेषण माटेनी आखी कोष मुक्त प्रणाली आपी बराबर। तो અહીં આપણે જોયું કે માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપણને પ્રોટીન સંશ્લેષણ માટેની સેલ ફ્રી સિસ્ટમ આપેલી છે, ખાસ યાદ રાખજો। ચલો એની પછીના એક સાયન્ટિસ્ટનું નામ અહીં આપણને આપેલું છે, સેવેરો ઓકોઆ। વૈજ્ઞાનિકનું નામ છે, સાયન્ટિસ્ટનું નામ છે વિદ્યાર્થી મિત્રો સેવેરો ઓકોઆ। તો એણે શું જોયું કે ઉત્સેચક, અને ઉત્સેચકનું નામ આપેલું છે પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાઇલેઝ। પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાઇલેઝ, તો કે આરએનએને સ્વતંત્ર રૂપે ટેમ્પલેટના ટેમ્પલેટ જે શૃંખલા હોય છે, ડીએનએની જે ટેમ્પલેટ શૃંખલા હોય છે એના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે। તો સેવેરો ઓકોઆ આ વૈજ્ઞાનિકનું રિસર્ચ શું હતું કે એણે ઉત્સેચક, કયો ઉત્સેચક, પોલીન્યુક્લિઓટાઇડ ફોસ્ફોરાઇલેઝ આ ઉત્સેચકને જોયો અને એને શું કીધું કે આરએનએ છે એ સ્વતંત્ર રૂપે એટલે કે સેલ્ફ ફ્રી સિસ્ટમમાં ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે એક સહાયતા પ્રદાન કરે છે। તો એની માહિતી કોણે આપેલી છે, સેવેરો ઓકોઆ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચાર વૈજ્ઞાનિકો છે ખાસ યાદ રાખવાના છે, સૌપ્રથમ જનીન સંકેત આપણને કોણે આપેલા છે, તો કે જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે આપણને ત્રિ અક્ષરીય જનીન સંકેત આપ્યા, અને આપણે એ પણ જોયું કે એક અક્ષરીય જનીન સંકેત શા માટે કામનો નથી, કારણ કે એક અક્ષરીય જનીન સંકેત હોય તો માત્ર ચાર જ એમિનો એસિડનું એ સંકેત કરે, અને આપણી પાસે તો કોષની અંદર 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ છે, એટલા માટે આપણને ખબર પડી કે ત્રિ અક્ષરીય જો જનીન સંકેત હોય એટલે કે ટોટલ 64 જનીન સંકેત બને છે, તો 64 જનીન સંકેત એ 20 પ્રકારના અલગ અલગ જે એમિનો એસિડ છે એનું સંકેતન કરવા માટે પૂરતા છે। એટલા માટે જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે આપણને ત્રિ અક્ષરીય જનીન સંકેત આપેલા છે। પછી આજે ત્રણ સાયન્ટિસ્ટના આપણને અહીંયા માત્ર ને માત્ર થોડા ઘણા જે રિસર્ચ છે એ આપેલા છે, હરગોવિંદ ખોરાના, માર્શલ નિરેનબર્ગ અને સેવેરો ઓકોઆ। તો આ બધા વૈજ્ઞાનિકોના કાર્યને લીધે એમઆરએનએ ઉપર જે ત્રિ અક્ષરીય જનીન સંકેત ક્યાં ક્યાં છે અને એ ત્રિ અક્ષરીય જનીન સંકેત એ પોતે કોઈ એક જનીન સંકેત ક્યાં એમિનો એસિડનું સંકેતન કરે છે બરોબર, તો એ જાણવા માટેનું આખું એક સંકેતનું ચેકર બોર્ડ બનાવવામાં આવ્યું। વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર તમે જુઓ છો તો પેજ નંબર 112 ઉપર તમને આખું ચેકર બોર્ડ આપેલું છે, તમે એની અંદર જુઓ છો 64 પ્રકારના જનીન સંકેત આપેલા છે, અને તમે જુઓ કે UUU પહેલો જનીન સંકેત છે, UUU ત્રિ અક્ષરીય જનીન સંકેત જે એમઆરએનએ ઉપર હોય છે, અને સાઈડમાં લખેલું છે PHE એટલે કે ફિનાઇલ એલેનિન જે એમિનો એસિડ છે। તો તમે ચેકરબોર્ડ તમે ધ્યાનથી અભ્યાસ કરો તો તમને ખબર પડશે કે UUU નામનો જે જનીન સંકેત જે એમઆરએનએ ઉપર હોય છે એ પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા થતી હોય છે તો એની અંદર ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડને ત્યાં જોડશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે ચેકરબોર્ડ છે એક વખત તમારે ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે એ ધ્યાનથી એને સ્ટડી કરવું જરૂરી છે। હવે આપણે જોઈએ કે આ બધા વૈજ્ઞાનિકોના પ્રયાસથી આપણને આનુવંશિકતાનું ચેકર બોર્ડ મળ્યું બરાબર, જેના આધારે આપણને ખબર પડી કે એમઆરએનએ ઉપર કોઈ જે જનીન સંકેત છે એ જનીન સંકેત ક્યાં એમિનો એસિડનું સંકેતન કરે છે એ આપણને ચેકર બોર્ડ ઉપરથી આપણે એને જાણી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જનીન સંકેત માટેના મુખ્ય ગુણધર્મો ક્યાં ક્યાં છે, વેરી ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક આપણે સ્ટડી કરીએ કે જનીન સંકેત માટેના ગુણધર્મો। તો તમે ચેકરબોર્ડનો અભ્યાસ કર્યો તો હવે તમને ખબર પડશે કે આ જે ગુણધર્મો ક્યાં ક્યાં છે। વિદ્યાર્થી મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે અને આ ગુણધર્મો બધાએ યાદ પણ રાખવાના છે। ઓકે ચલો પહેલો ગુણધર્મ જોઈએ કે જનીન સંકેત ત્રિઅંકી છે, જે આપણને ખબર પડી બરોબર, જે નિરેનબર્ગે સોરી જ્યોર્જ ગેમો નામના વૈજ્ઞાનિકે આપણને સમજાવ્યું કે જનીન સંકેત કેવા છે, ત્રિઅંકીય છે, એટલે કે એમઆરએનએ ઉપર ધારો કે UUU તો આ ત્રિઅંકીય જે સંકેત છે ફિનાઇલ એલેનિનનું સંકેતન કરે છે
बराबर तावा त्रिअंकीय संकेत छे अने एनी वच्चे कोई स्पेस होती नहीं। धारो कि एनी पछी पण यू 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 आ प्रकारनो जे जनिन संकेत छे तो एनी वच्चे कोई स्पेस नथी होती, एटले के एमआरएनए ऊपर जे जनिन संकेतो छे ए आपणे सतत वाची शकीए छे, एनी वच्चे कोई स्पेस के अल्पविराम एवुं कशुं होतुं नथी। जनिन संकेतोने आपणे स्पष्ट रीते सतत वाची शकीए छे। ओके चलो विद्यार्थी मित्रों, हवे आपणे जोईए के जनिन संकेतो आपणी पासे 64 छे, एमांथी खास याद राखजो 61 जे जनिन संकेतो छे ए एमिनो એસિડ માટેનું સંકેતન કરે છે। શું કીધું? આપણી પાસે ટોટલ જનિન સંકેતો 64 છે, એમાંથી 61 જે જનિન સંકેતો છે એ એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે, જ્યારે 3 એવા સંકેતો છે કે જે એમિનો એસિડનું સંકેતન કરતા નથી પરંતુ એનું કાર્ય શું હોય છે? તો કે સમાપ્તિ સંકેતોનું હોય છે। કેનું કાર્ય હોય છે? તો કે સમાપ્તિ સંકેતોનું હોય છે, એટલે કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હોય તો એ સમાપ્તિ સંકેતમાંથી કોઈ એક સંકેત આવશે, બરોબર, એમઆરએનએ ઉપર આ સમાપ્તિ સંકેતમાંથી કોઈ એક સંકેત આવશે તો ત્યાંથી જે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા છે એ ત્યાંથી સ્ટોપ થઈ જશે, એટલે કે સમાપ્તિ સંકેતોનું કાર્ય કરે છે। ઓકે ચલો, આપણો પહેલો ગુણધર્મ શું થયો? કે જનીન સંકેતો ત્રિઅંકીય છે, 61 સંકેતો એવા છે કે જે એમિનો એસિડનું સંકેતન કરે છે, જે તમે ચેકરબોર્ડની અંદર જે આપણે ટેક્સ્ટબુકમાં ચેકરબોર્ડ આપેલું છે એની અંદર તમે સ્ટડી કરી શકો છો, અને 3 જનીન સંકેત એવા છે કે જે એમિનો એસિડનું સંકેતન કરતા નથી પરંતુ એ સમાપ્તિ સંકેતનું કાર્ય કરે છે। ચલો બીજો ગુણધર્મ આપણે જોઈએ કે એક એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થાય છે, એટલા માટે આવા જે જનીન સંકેતો છે એને આપણે અવનત સંકેતો કહીએ છીએ। શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? અવનત સંકેતો। તમને એક ઉદાહરણ આપું, ધારો કે એક જનીન સંકેત છે યુ યુ યુ, તો આવો એમઆરએનએ ઉપર જો જનીન સંકેત આવે તો ત્યાં ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જોડાશે। હવે ધારો કે યુ યુ સી આ પ્રકારનો જો જનીન સંકેત આવે તો પણ ત્યાં ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જોડાશે। મતલબ શું થયો? કે એક એમિનો એસિડ છે એ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થાય છે, એટલા માટે આવા જે જનીન સંકેત છે એને આપણે અવનત સંકેતો કહીએ છીએ। ખાસ ધ્યાન રાખજો, એને આપણે શું કહીએ છીએ? અવનત સંકેતો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ કે જનીન સંકેતો છે એ સર્વવ્યાપી છે, એટલે શું? તો કે બેક્ટેરિયાથી માંડીને મનુષ્ય સુધી કે કોઈ ભી પ્રાણી કોઈ ભી વનસ્પતિની અંદર જનીનો છે સર્વવ્યાપી છે, એનું કાર્ય સમાન જ છે। જેમ કે કોઈ ભી સજીવ હોય, વનસ્પતિ હોય, પ્રાણી હોય, બેક્ટેરિયા હોય, કોઈ ભી સજીવ હોય, તો કે એની અંદર યુ 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 નામનો જો સંકેત આવે, આવો ત્રિઅક્ષરીય સંકેત આવે, તો બધા સજીવોની અંદર જો પ્રોટીન સંશ્લેષણ થતું હોય છે ત્યાં ફિનાઇલ એલેનિન નામનો જ એમિનો એસિડ જોડાય છે, એટલે કે યુ 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 છે એ ફિનાઇલ એલેનિનનું સંકેત કરે છે। આ બધા સજીવોમાં સામાન્ય છે, બરોબર છે? એટલા માટે અહીંયા શું કીધું છે કે જનીન સંકેત કેવા છે? સર્વવ્યાપી છે। અપવાદ સ્વરૂપે આપણે જોઈએ તો કે કણાબ સૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં આપણે જોઈએ છે કે કણાબ સૂત્ર અને જે હરિતકણ હોય છે એની અંદર પોતાનું વલય આકાર ડીએનએ હોય છે, તો કે એની અંદર થોડા ઘણા આપણને અપવાદ જોવા મળે, બાકી મોટા ભાગના સજીવોમાં બધા જ સજીવોમાં આ જ પ્રકારનું આપણને જનીન સંકેત જોવા મળે, એટલે કે જનીન સંકેતો કેવા છે? સર્વવ્યાપી છે। ચલો હવે આપણે આગળનો એક ગુણધર્મ જોઈએ, એક જનીન સંકેત છે એયુજી, જનીન સંકેત કયો છે? એયુજી, એ બે કાર્ય કરે છે। ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, એ બે કાર્ય કરે છે। એયુજી જનીન સંકેત જ્યાં એમઆરએનએ ઉપર આવે છે તો એની જગ્યાએ એયુજી જ્યારે જનીન સંકેત એમઆરએનએ ઉપર આવશે તો ત્યાં પ્રોટીનમાં મિથિયોનિન એમિનો એસિડ જોડાશે। કયો એમિનો એસિડ જોડાશે? મિથિયોનિન। અને બીજું આ એક કાર્ય થયું, અને બીજું કાર્ય શું છે? તો કે એ પ્રારંભિક સંકેત તરીકે વર્તે છે। કેવો સંકેત તરીકે વર્તે છે? પ્રારંભિક સંકેત તરીકે, એટલે કે જ્યારે બી પ્રોટીન સંશ્લેષણની શરૂઆત થશે તો ત્યાં સૌપ્રથમ એયુજી જનીન સંકેત હશે અને એ મિથિયોનિનને જોડે છે, અને સૌપ્રથમ એ પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે, એટલે કે સ્ટાર્ટિંગ અહીંયાથી થશે।
कोई भी प्रोटीन संश्लेषण प्रक्रिया है जो रिबोसोम्स पर थती हो तो एमिनो एसिड सौ प्रथम मिथ्योनिन जोड़े बराबर एट्ले कि एयूजी है ये प्रारंभिक संकेत तरीके वर्ते पची आप जुए त्रण संकेतो एवा कि एमिनो एसिड नु संकेतन नहीं करता परंतु समाप्ति संकेतो तो त्रण संकेतो बधा याद रखवाना छे UAA UAG अने UGA UAA UAG अने UGA आ केवा संकेतो छे तो के समापन संकेतो छे એટલે કે જ્યારે ભી પ્રોટીન સંશ્લેષણ થતું હોય તો એમઆરએનએ ઉપર જ્યારે યુએએ અથવા તો યુએજી અથવા તો યુજીએ આ ત્રણ સંકેતમાંથી કોઈ એક સંકેત આવશે તો ત્યાંથી પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જશે એટલે કે આ ત્રણ એવા જે સંકેતો છે એ કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી પરંતુ એ સમાપન સંકેતો છે બરોબર બાકી આપણે 61 એવા જે જનીન સંકેતો તમે ચેકરબોર્ડની અંદર જોઈ શકો છો જે અલગ અલગ એમિનો એસિડનું સંકેતન કરતા હોય છે ચલો વિદ્યાર્થી મિત્રો આ જે ગુણધર્મો છે એ ખાસ યાદ રાખવાના છે આ જે પાંચ મુદ્દા છે બરોબર એ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાના છે વેરી ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક છે જનીન સંકેત માટેના ગુણધર્મો હવે આપણે જોઈએ કે ચેકરબોર્ડનો ઉપયોગ કરી આપણી ટેક્સ્ટબુકની અંદર ચેકરબોર્ડ આપેલું છે તો ચેકરબોર્ડનો ઉપયોગ કરી અને આપણે જોઈએ કે જો એમઆરએનએ ઉપર જે જનીન સંકેત હોય તો પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા થાય તો કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની અંદર ક્યાં એમિનો એસિડ જોડાય છે ધારો કે એમઆરએનએ ઉપર આવી રીતે સતત વચાવવામાં અહીંયા તો આપણે સ્પેસ મૂકેલી છે પરંતુ એમઆરએનએ ઉપર કોઈ સ્પેસ હશે નહીં તો એમઆરએનએ ઉપર ધારો કે આવી રીતનું એક કોડિંગ શૃંખલા છે એટલે કે જનીન સંકેતો છે ધારો કે સૌપ્રથમ એમઆરએનએ ઉપર પહેલો જનીન સંકેત છે એ યુજી તો ત્યાં શું જોડાશે તો કે મિથ્યુનિન અને હંમેશા યાદ રાખો કે એયુજી છે એ પ્રારંભિક સંકેત છે ઓકે ચલો હવે આપણે સમજવા માટે અહીંયા લખેલું છે કે યુ નામનો જો જનીન સંકેત છે તો જ્યાં પ્રોટીનની આખી જે શૃંખલા બનતી હશે ત્યાં કયો હશે તો કે ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ જોડાશે પછી આપણે જોઈએ કે યુયુસી તો યુયુસી છે એ પણ ફિનાઇલ એલેનિનને સંકેત કરતો જનીન સંકેત છે એટલા માટે અહીંયા પણ શું જોડાશે તો કે ફિનાઇલ એલેનિન યુયુસી તો કે રિપીટ થયો હા રિપીટ પણ થઈ શકે બરોબર તો પણ ફરી વખત શું જોડાશે ફિનાઇલ એલેનિન બરોબર યુયુયુ તો યુયુ પણ કયો છે તો કે ફિનાઇલ એલેનિનને સંકેત કરતો તો અહીંયા તમે જુઓ છો કે આ જે જનીન સંકેતો છે એના આધારે કન્ટિન્યુઅસલી હવે અહીંયા જો યુયુસી તો યુયુસી પણ કયો છે તો કે ફિનાઇલ એલેનિનને સંકેત કરતો તો ત્યાં પણ શું જોડાશે ફિનાઇલ એલેનિન જો કે આ આપણને ટેક્સ્ટબુકની અંદર સામાન્ય એક ઉદાહરણ આપેલું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો તમે ધ્યાનથી જુઓ કે આપણને જનીન સંકેત ખબર હોય આપણને જનીન સંકેત ખબર હોય તો એના પરથી આપણે એ જાણી શકીએ છીએ કે પ્રોટીનની અંદર એમિનો એસિડ ક્યાં જોડાઈ શકે પ્રોટીનની અંદર એમિનો એસિડ ક્યાં જોડાઈ શકે પરંતુ તમે વિચાર કરો એક આવું ઉદાહરણ લો કે ચલો મિથિયોનિન એક પ્રોટીનની શૃંખલા જ આપણને આપેલી છે ફિનાઇલ એલેનિન ફિનાઇલ એલેનિન તો આપણે પ્રોટીનની શૃંખલા પરથી એમઆરએનએ ઉપર ક્યાં ક્રમ હશે એ જાણવું મુશ્કેલ પડશે શા માટે કારણ કે ફિનાઇલ એલેનિન છે બરોબર એ તો આપણે જોયું કે યુયુયુ અને યુયુસી તો કે આ બંને દ્વારા સંકેતન પામે છે તો જ્યાં ફિનાઇલ એલેનિન જોડાયેલો હોય એના પરથી એમઆરએનએ ઉપર ક્યા જને સંકેતો છે એ જાણવું મુશ્કેલ પડે છે પરંતુ આપણે એ જોયું કે એમઆરએનએ ઉપર જે જનીન સંકેતો હોય એના આધારે પ્રોટીન ઉપર ક્યા એમિનો એસિડ જોડાયેલા હોય એ જાણવું સરળ પડે છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે શું સ્ટડી કર્યું કે જનીન સંકેતો માટેના જે બી વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો ખાસ યાદ રાખવાના છે બીજું કે જનીન સંકેતોના જે ગુણધર્મો છે એ પણ ખાસ યાદ રાખવાના છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો ચલો આજના માટે આપણે આટલું રાખીએ પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિકૃતિ અને જે જનીન સંકેત છે એ ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું જય અંબે